સાઈડ માંથી જો બધા આવી જાઓ. હા ભાઈ આવો આવો બીજા કોઈ મારે મતલબ નથી યાર, કોઈ મારે મતલબ છે. તમે કર્ફ્યુ ચાલુ છે ખબર છે? ખબર છે. કેટલા વાગ્યાથી ચાલુ થાય? 9 વાગ્યાથી 10 વાગ્યાથી. 10 વાગ્યા પછી તમને ઘર માંથી બહાર નીકળવાની પરમિશન કોને આપી? મને જવાબ આપો. તમે 10 વાગ્યા બહાર નીકળવાની પરમિશન કોને આપી? તમે બહાર કેમ આવ્યા ઘરે થી? આપણે બંને જાહેર સેવક થઈ એકબીજાનું કામ કરવાનું હોય. આ વસ્તુ ખોટી છે. આ ફોન ભી ખોટો છે, રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ ભી ખોટું છે. હાલો તમે સાહેબ તમારી ઓળખાણ આપો પેલા. તમે કોણ છો સાહેબ? તમે કોણ છો? ગુજરાત સરકાર માં છો ને? કોણ છો તમે બતાવવાનો? ના હું ગુજરાત સરકાર માં નથી. મારા ફાધર છે ને એ ધારાસભ્ય છે. અને ધારાસભ્ય છે. શું નામ છે? કુમારભાઈ કાનાણી. આરોગ્ય મંત્રી. આરોગ્ય મંત્રી. ઓકે ઓકે બરાબર સમજાવી દીધું. હવે તમારી ગાડીમાં જે આ ગુજરાત લખ્યું છે એ શું છે? શું બોર્ડ માર્યું? એમએલએ ગુજરાત લખ્યું છે. એમએલએ જરા એક વખત જોઈ આવતો. એક વખત આમ જોઈ આવતો લખેલું છે વ્યવસ્થિત. ફોન માં લઈ લો જરા. હવે તમે કોણ છો? કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો. ઓકે. આ એમએલએ જે છે એ બોર્ડ છે કોના માટે? તમારા માટે છે? તમારા ફાધર માટે છે? મારા ફાધર માટે છે. પણ અત્યારે હું મારી પાસે ગાડી નહોતી એટલે હું એની ગાડી લઈને આવ્યો. તમે એમની ગાડી લઈને આવ્યો એટલે તમારું ફરજ પહેલા શું બને? એમનું આ જે ઓળખાણ છે એ નીચે ઉતારો. તમારી પાસે હક છે આ બોર્ડ મૂકવાનું? અચ્છા તો હું કાઢી લઉં. કાઢીને મૂકીને આવું પછી વાત કરો મારી સાથે. કાઢો એને પહેલા તો દેખાડો. એમાં દેખાડો આવું છે. આવી જાઓ ભાઈ. હવે તમે 9 વાગ્યા પછી સાહેબ બહાર નીકળ્યા છો તો તમને કોને પરમિશન આપી 9 વાગ્યા પછી બહાર નીકળવા? પરમિશન તો મને કોઈ આપે નહીં પણ ફરજ પડી. મને તમારા ભાઈ બંધ છે બરાબર. તો તમે ત્યાંથી અહીંયા આવ્યા એ ફરજ પડી એટલે તમે આવી ગયા એમ. તમને તમે કદાચ કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને નિયમ કાનૂન લાગુ નથી પડતા. તમે સમાજસેવક છો? સમાજસેવક છો? સમાજસેવક. તમારું ફરજ શું બને કે આ લોકો જે કઈ કરતા એ લોકો રોકવાનું હોય એ લોકોને આગળ પેલું કરવાનું હોય? ના રોકવાનું હોય. સમજાવવા આવ્યા? ફોન ઉપર નથી સમજાવવું હતું તમારેથી? તમે અહીંયા આવ્યા જ કેમ આવ્યા તમે? ના એમને સમજતા નતા એટલે. કોને? મેં તો ના પડી ફોન. વાત મારે નથી કરવી એવું કઈ કીધું? તે મને ક્યારે કીધું વાત કરો? તમે મને એમ કહો તમે બહાર આવ્યા કેમ આવ્યા? તમે કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો એટલે તમને હક આપ્યું કોઈ બહાર નીકળવાનું? જો કે એ સાહેબ ને મેં ક્યારે? અમે 5 જણા થોડું બંધ રાખ ને મારી જોડે. થોડું બંધ રાખ. અમે જાણે કેમ 5 જણા કોરોના ફેલાઈ દીધો? તમે થોડું બંધ રાખ કીધું ને. બધા અગ્રેસિવ થઈ ગયા. થોડું બંધ રાખ. તમે મને એમ કહો તમે હજી કુમારભાઈ કાનાણી સાહેબ કોણ છે એ હું નામ સાંભળ્યું છે ને મંત્રી છે એ મને ખબર છે. મેં ક્યારે રૂબરૂ એમને મળી નથી બરાબર. રેડી છે એ તો કે ભાઈ તમે ઠીક છે સાહેબ જે હોય તે કદાચ એમએલએ જેવો કે સાહેબ તો રેડી જ છે. સાહેબ રેડી જ છે. સાહેબ તો રેડી જ હોય બરાબર. પણ હવે તમે એમનું નામ લે તમે અહીંયા આવ્યા અને સાહેબ મેં હટાવી લીધું. હટાવી લીધું. તમે એમ કીધું હું પેલા સાહેબ નું સુપુત્ર મતલબ તમે એમના દીકરા છો. મેં તો રિક્વેસ્ટ કરી. મેં કે શું રિક્વેસ્ટ કરી તમે? કે ભાઈ હું મારા એક મિત્ર માટે આવ્યો છું. તમે પેલા તો બહાર નીકળવાની પરમિશન કોને આપી? તમે રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળવાની પરમિશન કોને આપી? કુમારભાઈ કાનાણી સાહેબ ને ફોન લગાડો. એમને તમને પરમિશન આપી બહાર નીકળવાની? અમે ગાંડા છીએ રાત્રે 12 વાગે ઉભા છે. ફોન લગાડો સાહેબ ને. તમારે ફોન લગાડો. ફોન લગાડો. તમારા ફાધર ને ખબર છે તમે અત્યારે અહીંયા છો? ફોન લગાડો એને અને એને કહો કે હું બહાર આવ્યો છું 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી કર્ફ્યુ ચાલુ. પેલા ને આથી આપો આમ રાઉન્ડ મરાવો. રાઉન્ડ મરાવો પેલા ને. તારા જો હાથ ની પાસે કરી નાખું. ખબર છે.
શું કામ એટલો બધો ગુસ્સો કરો છો? પણ એમ તમે કુમારભાઈ કાનાણી સાહેબ ને ફોન લગાડો, એમને તમને પરમિશન આપી અત્યારે બહાર નીકળવાની? નથી આપી, પણ હું લગાડો છું યાર. તમે કુમારભાઈ કાનાણી સાહેબ નો સુપુત્ર છો, તમને કોને હક આપ્યું બહાર નીકળવાનું? તમે એટલા મોટા અધિકારી, એટલા મોટા વ્યક્તિ ને તમે સુપુત્ર હોય ને તો તમે પેલા ઘરની બહાર ના નીકળો, તમે પેલા નિયમ નું પાલન કરો, પછી આવા લફંગા દોસ્તો નો સાથ આપો, ખબર પડી? એટલે એ મને નહીં સમજાવવાનું તમારે કે મારો દોસ્તાર જેટલા હું આવ્યો છું. વાત કરવા ફોન ઉપર વાત થઈ છે કે તમે અહીંયા આવ્યા કેમ આવ્યા? અરે હું રિક્વેસ્ટ કરવા આવ્યો છું. રિક્વેસ્ટ ફોન ઉપર ના થઈ શકે? તમે કાનૂન નું ભંગ કર્યો તો બહાર કેમ નીકળ્યા અત્યારે? લગાડો ફોન અત્યારે.